गाइस केम छो तमे बधा। आई होप तमे लोको एकदम स्वस्थ अने मस्त हशो, तमारी लाइफने एकदम सरस रीते एन्जॉय करता हशो। આજે છે 25th ઓફ ડિસેમ્બર, એટલે કે ક્રિસમસ, અને બધાને મેરી ક્રિસમસ। યસ, અમે લોકો તૈયાર થઈ ગયા છીએ, હું ને દીપ જઈએ છીએ આજે ચર્ચમાં। અત્યારે બાય ધ વે વાગે છે 4:39 થઈ છે, એટલે આજે એટલા લેટ નથી, દર વખતે લેટ હોય છે, થોડીક વહેલી તૈયાર થઈ છે તમને કહી દઉં। હા તો બસ નીકળીએ છીએ દીપે, એટલે મેં દીપને કીધું કે આપણે રેડ ને વ્હાઈટ ઉપર કંઈક પહેરીએ, તો હું છે ને કંઈ ડેકોરેશન હોય તો કલર્સને સારા આવે। હું એક ટોપલો સાથે લઈ લઈશ કે જો રિટર્નમાં ઠંડી પડે તો, બાકી તો ઠંડી બંડી એવડી, એનું સ્વેટશર્ટ પહેર્યું છે એટલે વાંધો તો નહીં આવે, જોઈએ બાકી તો। દીપ હાલ વેલો હાલ, હાજી એના ગેજેટ્સ જ ભેગા કરે છે, અલે યાર 6 અહીંયા વાગશે, આજે મને લેટ થાય છે। અમારા ઘરમાં હું ને પપ્પા પ્રાણી પ્રેમી છીએ બહુ જ મોટા, તો બસ ભાઈ તૈયાર છે, કેમેરા બેગ લટકાવી લટકાવી, ભાઈ તૈયાર છે, તો તું તૈયાર જ છો ને। યસ ગાઈઝ, અંદર પાર્કિંગમાં ગાડી પણ રાખી દીધી છે, દીપ બસ અહીંયા એની બધી એસેસરીઝ રાખે છે, ગોગલ્સ બધું, એન્ડ ગોપ્રો પણ લઈ હાલવાનું છે। મારો ફોન છે ને અત્યારે ડિક્કીમાં જ રાખીએ છીએ, ભલે પડ્યો, કારણ કે વરી અંદર જશું ફોન સાચવવું ને ફૂટેજ લેવું ને થોડુંક પછી એવો થાય છે, અને એટલી ગળદી નથી આપણે એમ કે ઘણા જ બધા હશે, પણ તો વ્હીકલ્સ એટલા બધા નથી એમ। ક્રિસમસ અત્યારે આપણે ઉજવીએ છીએ તો પ્રભુ ઈસુના જન્મને લીધે ઉજવીએ છીએ। વાત કરીએ ને જગતના સૃષ્ટિ કરતા ઈશ્વર પરમેશ્વર, એ બધાને એક જ છે, આપણે બધા કહીએ છીએ કે બધા ધર્મોમાં ઈશ્વર એક છે, આપણે એવું કંઈક ઉપર સર્જનાર એક છે, તો એ ખરેખર એ વસ્તુ બરાબર છે કે ઉપર એક જ છે, અને એ ઈશ્વરનો એક મેઇન ગુણ છે કે નિરાકાર છે, એનું કોઈ આકાર નથી। એક માસી આવ્યા અમારી જોડે અને એ પૂછતા હતા કે મારી દીકરીને આવો જ કંઈક પ્રોબ્લેમ છે, એનું નામ રાધા છે, એની ભુજમાં જ રહે છે, અને એ કે એ અચાનક રાતે બ્રાડો પાડે છે, બમ બૂમ બરાડા કરે છે, ને અમે એમને કીધું કે પરમેશ્વર છે એ બધું જ સારું કરી શકે, તમે વિશ્વાસ કરો, કારણ કે જગતની અંદર બે શક્તિ છે, એક પવિત્ર અને એક અંધકારની શક્તિ, તો અંધકારની શક્તિ પરમેશ્વર એને હટાવી શકે છે, માણસને સ્વતંત્ર કરી શકે, તો પછી અમે એમના માટે પ્રાર્થના કરી। હવે આજે સવારે એ રાધા અહીંયા આવી હતી અને બહુ જ એકદમ ટોટલી સારું થઈ ગયું, અમે ખરેખર ઈશ્વરનો આભાર માન્યો, પરમેશ્વર છે ને એ આપણા માટે આપણા માટે જ છે। મોટા પાયાની અત્યારે આખા દુનિયાની અંદર થઈ રહ્યું છે કે ધર્માંતરણ ધર્માંતરણ, એટલે એ શું બાબત છે ધર્માંતરણ, એ બાબત આમાં લખેલી છે, એનો ખુલાસો આપેલો છે, સત્ય ઘટના કરીને આપી છે। ઓકે, સો હું આ બે લઉં છું, નવો કરાર એન્ડ યસ ક્રિસમસ વિશે છે, તો અહીંયા આવ્યા છીએ તો કંઈક તો લેશું જ, આના વિશે વધારે જાણવાની ટ્રાય કરીએ, રાઈટ? તો અહીંયા જયેશભાઈ કરીને હતા, એમણે સ્ટાર્ટિંગથી બધું આપણે સમજાવ્યો, લાઈકમાં પાછળથી કરીને છેટ આ બધે, તો અહીંયા સુધી ઈસુનો જન્મ કેવી રીતના થયો, ઈસુનો મૃત્યુ કેવી રીતના થયો, શું કારણ માટે પૃથ્વી ઉપર એમણે જન્મ લીધો હતો, એ બધું એમણે સમજાવ્યો, અને પછી અહીંયા એક સ્ટોલ હતો કે જ્યાં આપણે ફ્રી બુક્સ ને એ બધું આપણે મળી શકે, અને એવરી સન્ડેના એમણે કીધું છે કે 9 to 11 પ્રેયર હોય છે, તો ક્યારેક આપણે એ પ્રેયર જોવા માટે પણ આવશું। એ જે ભાઈ સમજાવતા હતા ને જયેશભાઈ, એ પોતે બ્રાહ્મણ હતા, બોલ, ઘણા જ બધા ની મેં પ્રોફાઇલમાં જોયા છે આ ક્રિશ્ચિયન ચર્ચના,
ફોટોઝ તો મસ્ત લાગે છે ને, કલર્સ પણ સારા છે, તો એ ક્લિક કરી લઈએ. કારણ કે નગર પછી હમણાં સનસેટ થઈ જશે તો કલર્સ નહીં આવે આપણે જવા જોઈએ છીએ. ચર્ચ જોઈને ગોવાની યાદ આવી ગઈ. હા યાર, અહીંયા મેરેજ ચાલુ હતા યાર છે, આઈ થિંક વેડિંગ હતા ને, વેડિંગ કાર્ડ્સ ને બધા અહીંયા જે ફાધર હતા ને કરાવતા હતા. રાડું પાડે છે, કઈ ખરાબ લાગે છે. તો અહીંયા બસ બેઠા છે અહીંયા હવે ચર્ચમાં, અને અંકલે મને એક અંકલે મને કીધું કે ભાઈ પ્રેયર છે તમને કરાવી. તું જોરથી તું બોલ, જરાય નહીં સંભળાય કોઈને યાર. તો આટલું અહીંયા રાડું નથી પાડવાની કે આમાં નહીં આવે તો શું કરવાનું. હા ભલે હાલ બોલ બોલ બોલ. તો મને પ્રસાદીમાં કેક મળશે અને આખો અહીંયાનું કલ્ચર આપણે અલગ લાગે, થોડું ભુજ જેવું તો નથી લાગતું, થોડુંક અલગ લાગે. બાકી બધા ગુજરાતી બોલે છે એટલે ઓકે. અને અહીંયા એક એક વસ્તુ એ પણ છે કે ક્રિસમસ ટ્રી પડ્યો છે ને ત્યાં બધા ફોટો ક્લિક કરે છે, એટલે બે વાર તો છે ને ઓલરેડી સવારથી હમણાં સુધી બે વાર પડી ચૂક્યો છે ક્રિસમસ ટ્રી. અંકલ કહેતા હતા કે બે વાર પડી ગયો છે. બાકી છે ને અહીંયા ફાધર પણ છે, તો અહીંયાના જે છે ને એમણે અમને કીધું કે તમને તમારા માટે પ્રેયર્સ કરાવી હોય ને તમારું નામ લેશે દીપ ને કૃપા અને તમારી પ્રેયર કરશે. તો મેં કીધું કે કરાવી હોય તો કરાવી, પછી હવે ફાધર જ બહાર નીકળી ગયા છે જોઈએ. માણસો ફોટો પાડવા જ આવે છે, બાકી તો કંઈ અહીંયા કરવા નથી આવતો. ઓલમોસ્ટ બધા ફોટોગ્રાફી કરવા આવે. અહીંયા જીસસ ક્રાઇસ્ટની છે ને તે આમ જે સ્ટેચ્યુ હોય ને એ નથી, ફોટો છે. સ્ટેચ્યુ હોવું જોઈએ. આપણે તો ફર્સ્ટ ટાઈમ આવ્યા છે, આપણે કંઈ આઈડિયા નથી, બટ આઈ થિંક હોય તો મસ્ત લાગે, આમ દર્શન થઈ શકે. આમ હમણાં અંધારો થઈ ગયો છે, કેટલા વાગે ગ્રુપો? મારી કને ફોન નથી, નથી ઘડિયાળ. તો મને જોવો પડશે સામે, જો થાપણી. અને હમણાં 6:30 વાગા છે, 6:37. અંધારો યાર જલ્દી થઈ જાય 6. હમણાં શિયાળો છે એટલે અંધારો તો થઈ જશે, અને અહીંયા પણ રોશની ને બધું આમ બહુ મસ્ત કરી નાખ્યું છે.
તો બસ હવે ફાઇનલી બહાર નીકળી છીએ. અમે કઈ કેટલા આપણે કેટલા વાગે આવ્યા છીએ? 5 યસ 7 વાગે છે. 6:50 થઈ ગયું છે. યા તો 2 કલાક જેવું થઈ ગયું અને ઘણી બધી વાર લગભગ બધા શોર્ટ્સ આવી ગયા છે. જો આ ઠંડીના કારણે બધું ઓઢી લીધું છે. દીપે પણ આખો આ ટોપલો ઉપર ચડાવી દીધો છે ઉડીનો, અને મેં પણ આ ટોપલો પહેરી લીધો છે. સારું આજે મુહૂર્ત નીકળ્યું ટોપલા પહેરવાનું. एक में गुलाब और चॉकलेट और दूसरे में, और ये तीन ही है ना? अच्छा, तो एक और आपके हिसाब से कर दो मिक्स में. कृपा तारो क्यों छे चॉकलेट ने? तारा त्रणे मिक्स छे. હવે બહુ જ ઠંડી પડે છે. શું સ્વેટર કે કાંઈ નથી લીધો? મારા પાસે તો આ ખાલી ઉડીનો ટોપલો છે. રૂપા એક્સ્ટ્રા ટોપલો લીધો તો એટલે વાંધો નથી એને. પણ જલારામના વડાપાવને ખાધા, બહુ મજા આવી. ગરમી ગરમ મસ્ત હતા વાચા. અને એ તો મારો ફ્રેન્ડ થાય અમિત, તો એણે એટલો લોથી સ્ટાર્ટ કર્યો તો પહેલાં એટલો કાંઈ હાલતા ન હતા તને ખબર છે. અને હવે ધીમે ધીમે એની બહુ સારો એવો થઈ ગયો છે. ભુજમાં પણ બહુ મસ્ત હાલે છે અને એણે મુંબઈ પણ એને સ્ટાર્ટ કરી છે ખબર છે. પછી અમે ઘસાટ આઈસ્ક્રીમ ખાધી તો એ પણ મસ્ત હતી, એટલે આજનો આપણો સન્ડે સરસ થઈ ગયો. અને અમે અહીંયા ફોન વાલેની થોડીક લાઇટિંગનો યુઝ કરી છે એટલે આવો મસ્ત એવો બને છે. જુઓ ફોન વાલે. અને બસ હાલો હવે હાલી. અને હવે આપણે અહીંયા જુબેલી ગ્રાઉન્ડમાં જઈએ છીએ. અહીંયા ક્રિકેટ ચાલુ છે તો મેં કીધું કૃપા હાલ જરાક તને બતાવું કાંઈ. તો અંદર તો હવે આપણે ઓડિયન્સ તરીકે એમ જ આપણે ગ્રાઉન્ડમાં હાલ્યા જશું ડાયરેક્ટ. એમાં હવે ક્યાં કોઈ જોવા આવે છે કે છોકરી છે કે છોકરા છે કે શું છે, બરોબર ને? તો બસ અહીંયા MPL ચાલુ છે, માર્કેટ યાર્ડના અને એ બધાની છે. અને આજે ગ્રેન્ડ ફિનાલે છે અને ટીમ બંને અહીંયા ઉતરી ગઈ છે. ટોસ ને એ બધું થાય છે અને પછી આપણે રાષ્ટ્રગીત અહીંયા પ્લે થશે. તો હાલો હલશું હવે કૃપા. હજી તો ટોસ કરે છે, પછી નેશનલ એન્થમ ને એ બધું થશે. શું કામ કે હવે આપણા પાસે સ્વેટર કે કાંઈ નથી તો ઠંડી પણ બહુ જ છે. ખાલી આમ નીકળતા હતા હોસ્પિટલ, આપણે જ્યુબિલી ગ્રાઉન્ડથી આવતા હતા અને મને અચાનક જઈને સાંતાક્લોઝ દેખાડો. મેં કીધું દીપ ટર્ન વાર પાછી વાર અને આપણે સાંતાક્લોઝ પાસે જઈને ફોટો પડાવી અને વિડીયો બી લઈ લઈએ તો બહુ મસ્ત લાગે છે. લિટરલી ફૂલ્લી ક્રિસમસ વાઇબ્સ આવે છે. વારી પાછા જઈએ છીએ ઘરે. એક સ્ટોપ અમારો થઈ ગયો. હવે આઈ ડોન્ટ થિંક સો કે હવે સ્ટોપ હશે. હવે ક્યાંય નથી ઉભો, બરોબર ને? સો
તો યસ ગાઈઝ, આવી ગયા ઘરે અને બસ મમ્મી પપ્પાએ વડાપાઉં ખાધો. જસ્ટ મમ્મી ખીચડી હવે તૈયાર કરે છે. જો સીટી સંભળાય છે ને, અહીંયા પપ્પા બસ મોબાઈલ કરે છે. અને યાર બહુ મજા આવી. ક્રિસમસ રિલેટેડ આપણો આ જે આખો બ્લોગ હતો ને મસ્ત રીતે શૂટ થયો ઇવન. અને પછી નાસ્તામાં આપણે વડાપાઉં ને કોર્ન ને ખાધું. મમ્મી પપ્પાએ વડાપાઉં ખાધો, પછી અડધો વડાપાઉં મેં પણ ખાધો મમ્મીનો. અને જો મારા ક્રિસમસ રિલેટેડ ફૂલ આઉટફિટ મેચ થાય છે. આ વ્હાઈટ ઉપરવાળી આ ટાઈપનું છે, તમે જોઈ શકો છો આ વાળું. પછી અહીંયા રેડ છે, વ્હાઈટ ફેસ મસ્ત લાગે છે, ક્યુટ લાગે છે, એકદમ ક્યુટ ક્યુટ છે. પોતાના જ વખાણ પોતે કરે છે. સો યા, અહીંયા સુધી જોવા માટે થેન્ક યુ સો મચ ગાઈઝ. ટેક કેર, બાય બાય. અને બસ દીપ તો મોબાઈલમાં જ વ્યસ્ત છે. મોબાઈલમાં કાંઈ વ્યસ્ત નથી. આ જો ઇન્સ્ટાગ્રામમાં એક પોસ્ટ કરું છું, સોરી સ્ટોરી નાખું છું, બાકી કાંઈ. પણ કેટલી સ્ટોરી નાખી સર? નથી પડી, ગીત ગોતતો તો યાર મળ્યો. નીચે ગલાથી સ્ટોરી નાખે છે. તો બસ હાલો હવે મળીને આવા કોઈ નવા વિડિયો સાથે. ત્યાં સુધી તમે તમારો અને તમારા પરિવારજનનો ધ્યાન રાખજો. ધન્યવાદ. વોટ ઇઝ ધીસ મેન? મળી આવા કોઈ નવા જ વિડીયોમાં. બાય.